વિધાનસભા તરીકે કોંગ્રેસ પક્ષમાંથી જે ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવી, તો કેવી લાગણી અનુભવો છો અને એ અંગે તમે શું કહેવા માંગો? નહીં, સ્વાભાવિક વસ્તુ છે કે અમારા મનમાં એક સેવાનો હામ હોય, જાહેર જીવનના વ્યક્તિઓ છીએ, લોકોના દુઃખોમાં ભાગ લેવાનો અને દુઃખો સાથે ઊભું રહેવાની ઈચ્છા બહુ થતી હોય, અને એવા સમયે મેઇન પ્લેટફોર્મ છે જાહેર જીવન, અને જાહેર જીવનની અંદર અમારો સ્વભાવ છે કે લોકોની સાથે એના નાના મોટા કામમાં એનો ભાગ પડાવી એની સાથે ઊભા રહીએ. એટલે સ્વાભાવિક વસ્તુ છે, વિધાનસભા એ 2,50,000 સમથિંગ વિસ્તારમાં લોકોનો એક પ્રતિનિધિત્વ કરવાનો એક મોકો છે આ, અને આ મોકો હું માનું છું, ખૂબ ગૌરવની વાત અનુભવું છું, અને એમાં કોઈ સવાલ નથી. અમે સેવા કરવા માટે આવ્યા છીએ અને લોકોની વચ્ચે રહીશું, અને એ ચાન્સ અમને ગુજરાત કોંગ્રેસ પ્રતિ સમિતિ આપ્યો છે. અચ્છા, આપણે આ કેવી જીતની આશા કેવી લાગે છે? હું બિલકુલ શંકા નથી કરતો એમાં, હું શ્યોર છું. કોના ઉપર વધુ વધારે રાખો છો? મારી જાત ઉપર. કાર્યકરોનો કેવો સહકાર મળે? કાર્યકરોને એ અને અમારી સાથેનું સંકલન, કોંગ્રેસ પ્રદેશ સમિતિનું નેતૃત્વ, રાહુલજીના વિચારધારા છે, ચાલતી પાર્ટી, નવસર્જન ગુજરાતનો નારો, અને કોંગ્રેસ એ હંમેશા સત્ય અને નિર્ભય સરકાર બનાવવાની અપેક્ષા રાખે છે. સામેવાળા પક્ષો છે, ભાગલા પાડો અને ભય ફેલાવો, એ સરકારની નીતિ સાથે કોંગ્રેસ સદંતર વિરુદ્ધમાં છે, અને આ વિચારને વાત લઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 182 પ્રતિનિધિઓ પૈકીનો હું એક બોટાદની અંદર પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યો છું, એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વિચારધારાને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિચારધારાને, ગાંધીના મૂલ્યો અને વિચારધારાને ગુજરાતની જનતા સ્વીકારશે, એમાં કોઈ શક નથી. બોટાદની જાહેર જનતા અને જાતિગત સમીકરણો આપના માટે કેટલા અનુકૂળ છે? અને જાતિગત વિચારધારા અને સમીકરણો એક વસ્તુ એવી છે કે સામાન્ય રીતે પબ્લિક એને કન્સિડર કરતી હોય છે, પણ જ્યારે નેતૃત્વ શક્તિ જ્યારે ડીપ છે, ભૂતકાળની અંદર હાથી બાપુ હતા તો એની સમાજના મતો કેટલા હતા, પણ એ બાપુએ નેતૃત્વ લીધું તો એને સત્તા લીધી, 2 વખત એ જીત્યા. તો સમાજમાં નેતૃત્વ શક્તિ હશે એને માટે કોઈ જાતિના સમીકરણો નહીં, અને મારી જાહેર જીવનની રાજનીતિ કોઈ જાતિ આધારિત નથી. હું બિલોંગ કરું છું પાટીદાર સમાજમાંથી, પણ મને એક નાનામાં નાનો વર્ગ, નાનામાં નાનો માણસ, સમાજ ગમે એ સમાજનો હોય, એ મને ચાહે છે, એ મારી ઉપલબ્ધિ છે, એ મારી ખાનદાની છે. બોટાદમાંથી તમને પૂરેપૂરો સહકાર મળી રહેશે? મને કોઈ શક નથી, મને કોઈ શક નથી, કારણ કે હું બોટાદની તાસીરને સમજું છું. 20 વર્ષથી બોટાદની જનતા સાથે સંકળાયેલો છું, અને બોટાદની નાની મોટી ચૂંટણીઓમાં હું આ ગલીઓમાં, વોર્ડમાં હું ફરેલો છું, ગામડાઓમાં ફરેલો છું, એટલે સમાજ, સમાજ જીવન અને એની સાથે બેઝિકલી હું ખેતીવાડીનો ગ્રેજ્યુએટ છું અને ખેતીવાડીનો અભ્યાસુ છું, સરકારમાં મેં કામ કર્યું છે, એટલે મને કામ લોકો નાના માણસ સાથે, ખેત મજૂર સાથે કે બધું સાથે કામ કરવાનો મને એક આનંદ છે, શોખ છે, અને એમાં મને વિશ્વાસ છે કે એમાં હું સંચારની વચ્ચે જઈશ તો મને એમાં વિશ્વાસ છે કે મને સાથે રાખશે. જિંદાબાદ કોંગ્રેસ, જિંદાબાદ.